ऋषि चिंतन चैनल में आप सौ स्नेहीजनों हार्दिक स्वागत है। विचार मंथन अने एमनी साथेना आयुर्वेदिक उपचार आपणे आ विचार मंथन में रजू करी रह्या छीए। आयुर्वेदिक उपचार में नारियरनुं पाणी पीवाथी आधा शीशी अने माथानो दुखावो मटे छे। श्रीमद भागवतना रसामृतमां थोड़ूक आपणे तुकारामजीनुं चरित्र विषे वात करवा जई रह्या छीए। श्री तुकारामजीनुं चरित्र खूब ज दिव्य छे। तुकाराम महाराजने जीवनमां क्यारेय क्रोध आव्यो नथी। घरमां घणी बधी प्रतिकूळता आवी, पत्नी बहु त्रास आपती, घरमां कंकास करती, तिरस्कार करती, एम छताय महाराजनुं मन अति शांत रहेतुं। एक वखत कोई खेडूतना घेर तुकाराम महाराज कथा करवा गया अने त्यांथी तेमणे मीठाई फळ अने शेरडी प्रसादमां आप्या। एणे बधो ज प्रसाद घरे पहोंचता पहोंचता सामे मळे એ દરેકને વહેંચીને છેલ્લે ઘરે પહોંચ્યા ત્યારે એક શેરડીનો સાંઠો રહ્યો હતો। પત્નીને ખૂબ જ ક્રોધ આવ્યો કે મારા બાળકો ભૂખ્યા છે અને તમે બધું જ વહેંચી આવ્યા। એ ગમે તેમ બોલવા લાગી અને છેલ્લે ન રહેવાયું ત્યારે શેરડી મહારાજના હાથમાંથી ખેંચી લઈને મારવા લાગી। શેરડીના બે ટુકડા થયા ત્યારે મહારાજે હસતા હસતા કહ્યું કે તું કેટલી ભોળી છો, કે તું મારા મનની વાત જાણી ગઈ। મારે શેરડીના બે ટુકડા કરવા હતા અને તે કરી આપ્યા। હવે એક ટુકડો તું રાખ અને બીજો ટુકડો હું રાખું। આમ મહારાજને ક્યારેય ક્રોધ આવતો ન હતો। તેણે કોઈ દિવસ કોઈના માટે ખરાબ બોલ્યા નથી, દરેકને માટે સારું જ બોલે। મહારાજ સદેહે પ્રભુના ધામમાં ગયા છે, શરીરથી નહીં। આમ સંસારના સુખ દુઃખ માન અપમાન ક્યારેય કાયમ ટકતા નથી, પણ ભગવાન કાયમ રહે છે। મહારાજ હંમેશા કહેતા કે તમારા જીવનમાં અપમાન સુખ દુઃખનો કોઈ પ્રસંગ આવે ત્યારે હૈયું બાળવાનું નહીં, મનમાં શાંતિ રાખો। સંસારમાં જીવ દુઃખ ભોગવવા માટે જ આવ્યો છે। અરે મહાન સંતો મહાન પુરુષોના જીવનમાં પણ દુખાવ્યા છે। આ જીવ તો અનેક પ્રકારે પાપ કરે છે। જીવનમાં થોડુંક દુઃખ આવે તો શાંતિથી જીવી લેવું અને આમે અત્યારે આ કોરોનાના હિસાબે ઘરમાં રહીને શાંતિથી જીવવાનું છે। ઘરમાં કંઈ પણ માથાકૂટ કે કંકાસ નહીં કરવા એ તુકારામજી પાસે શીખીને કોરોનાની સામે આપણે જંગ જીતવાની છે। જય માતાજી, જય ગુરુદેવ।